નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આંકડાશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ નંબર 6 ક્રમચય સંચય અને દ્વિપદી વિસ્તરણની વાત કરી રહ્યા છીએ, જેમાં મિત્રો આપણે ક્રમચય નામનો ભાગ જોઈ રહ્યા છીએ. ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 6.1 ના અમુક દાખલાનો અભ્યાસ કર્યો હતો. આજે મિત્રો આગળ વાત કરીએ 6.1 ના 3 દાખલાનો આજે અભ્યાસ કરીશું, જેમાં દાખલા નંબર 7 પહેલા જોઈએ તો રકમમાં ધ્યાન રાખીશું. પાઠ્યપુસ્તકમાં જોઈએ, 5 છોકરાઓ અને 3 છોકરીઓ ને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી ગોઠવણીમાં બધા જ છોકરા એક સાથે ગોઠવાય. મિત્રો આજે ધ્યાનથી જોજો દાખલા, કારણ કે નવી ગણતરી આવે છે, એક સાથે શબ્દ આવે તો ગણતરીમાં શું પરિવર્તન કરવાનું છે એ હવે આપણે સમજવાનું છે. સૌથી પહેલા તો જો આપણી પાસે છોકરા કેટલા છે, 5, છોકરીઓ કેટલી છે, 3, તો ટોટલ વ્યક્તિ કેટલી થઈ, તો કે 8. તો આપણે એના માટે 8 જરૂરી ખાના બનાવી દઈશું. હવે આપણો પ્રશ્ન શું છે એ સમજો કે ગોઠવણીમાં બધા જ છોકરાઓ એક સાથે રહે, છોકરાઓને એક સાથે ગોઠવવાના છે. ચલો આપણે ગોઠવીએ તો સ્ટાર્ટિંગથી એટલે કે પહેલા ખાનાથી ગોઠવીએ 5 છોકરાઓ, એટલે પહેલી જગ્યાથી શરૂ કરી પાંચમી જગ્યા સુધી આપણે છોકરા ગોઠવી દીધા. જો આપણી પાસે છોકરા કેટલા છે, 5, જગ્યા પણ કેટલી થઈ, 5, તેનું વાક્ય શું લખીશું, છોકરાને ગોઠવવાના પ્રકારો કેટલા થયા, 5P5. મિત્રો જ્યાં પણ જ્યાં છોકરા ગોઠવો ત્યાં સાથે ગોઠવો, એવું તો નથી કે પહેલા જ ખાનામાં આપણે ગોઠવી શકીએ. આ ખાનાનો છોકરો એટલે કે પહેલા ખાનાનો છોકરો છઠ્ઠા ખાનામાં ગોઠવીએ તો બીજા ખાનાથી છઠ્ઠા ખાના સુધી છોકરા જ આવશે. તો જ્યારે એક કરતા વધારે સંખ્યા એક સાથે મૂકો છો, એક કરતા વધારે વ્યક્તિને એક સાથે મૂકો છો, એટલે એને આપણે એક જૂથ કહીશું. શું કહીશું, જૂથ કહીશું. ખાસ યાદ રાખજો, આ જે 5 ખાના છે એમાં 5 છોકરા ગોઠવ્યા, એક જૂથ એટલે આપણા માટે એક મોટું ખાનું થઈ ગયું છે, વત્તા બીજી 3 છોકરીઓ છે. છોકરીઓ કેટલી છે, 3, વત્તા એક જૂથ, એટલે આમ જુઓ તો આપણી પાસે હવે જગ્યા 4 છે અને ગોઠવણી પણ 4 કરીશું. ફરી વખત સમજાવું છું, ધ્યાનથી સમજો, બે કે તેથી વધુ ખાના એક સાથે ભરો, એટલે કે બે કે તેથી વધુ સ્થાન એક સાથે ભરો, તેને એક જૂથ ગણવામાં આવે છે. અને જૂથ એ કોરા ખાનામાં પ્લસ 1 કરીને મૂકવાનું રહેશે. તો આનું જ વાક્ય લખીશું, છોકરાને જૂથ ગણીને છોકરીને ગોઠવવાના પ્રકાર કેટલા થશે, 4P4. માટે જવાબ લખાય, બધા જ છોકરાઓ એક સાથે આવે તેવા પ્રકાર, તો થશે 5P5 ગુણ્યા 4P4. 5P5 એટલે બીજા શબ્દમાં કહીએ તો 5 ફેક્ટોરિયલ, 4P4 એટલે 4 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ નો જવાબ થશે 120, 4 ફેક્ટોરિયલ નો જવાબ થશે 24. 120 ગુણ્યા 24 કરી દઈએ તો જવાબ થાય 2880. ત્યાર પછી મિત્રો એવો જ બીજો એક દાખલો આપણે ભણીશું, દાખલા નંબર 15, રકમ જોઈએ. શ્લોકા શબ્દના બધા જ અક્ષરોની એવી કેટલી ગોઠવણીઓ કરી શકાય
કે જેમાં સ્વર એક સાથે આવે. તો સૌથી પહેલા તો મિત્રો અંગ્રેજીના સ્વર કેટલા? તો કે પાંચ. કયા કયા? એ ઈ આઈ ઓ યુ. જેમાંથી આપણા દાખલામાં કેટલા સ્વર છે અને કયા કયા? તો આપણી આ રકમમાં બે સ્વર છે. કયા કયા? તો ઓ અને એ. તો વાક્ય લખી શ્લોકા શબ્દમાં કુલ છ અક્ષર છે જેમાં બે સ્વર છે. જેમાં સ્વર કેટલા છે? બે છે. તો હવે સૌથી પહેલા તો આપણે અહીંયા છ ખાના બનાવવા પડશે. તો છ ખાના બનાવી દઈએ. હવે મિત્રો અહીંયા આપણને એવું કહે છે કે સ્વર એક સાથે રાખો. એટલે સ્વરને જ્યાં પણ લખીએ ત્યાં એક સાથે રાખવાના છે, અલગ અલગ મૂકવાના નથી. તો આપણે પહેલા અને બીજા ખાનામાં સ્વર ગોઠવી દઈએ. આપણી પાસે સ્વર કયા છે જો તો કે ઓ અને એ. એમ સ્વર કેટલા થયા? બે. જગ્યા પણ કેટલી થઈ? તો કે બે. તેનો જવાબ શું લખીશું? સ્વર ને ગોઠવવાના પ્રકાર 2P2. હવે મિત્રો બાકીની વાત કરીએ તો બાકી અક્ષર ચાર છે અને સ્વરને જોડે રાખ્યા છે, એટલે એને આપણે શું કહીશું? એક જૂથ કહીશું. તો શું થશે? ચાર કોરા ખાના પ્લસ એક જૂથ, તો ટોટલ થઈ ગયા પાંચ અને ગોઠવણી પણ પાંચ. તો સ્વર ને જૂથ ગણી બાકીના અક્ષર ગોઠવવાના પ્રકાર કેટલા થશે? તો કે 5P5. માટે સ્વર એક સાથે આવે તેવા પ્રકાર 2P2 × 5P5. 2P2 એટલે 2 ફેક્ટોરિયલ, 5P5 એટલે મિત્રો કેટલા લખાય? તો કે 5 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ એટલે 2 × 1, 2 × 1 એટલે 2. 5P5 એટલે 5 ફેક્ટોરિયલ થયા હતા. 5 ફેક્ટોરિયલ એટલે 120. 120 ને 2 વડે ગુણાકાર કરી દો તો જવાબ આવશે 240. ચાલો ત્યાર પછી મિત્રો વાત કરીએ રકમ નંબર 16. એક કાર્યક્રમમાં 7 વક્તાઓ એ બી સી ડી ઈ એફ જી ને ભાષણ આપવા આમંત્રિત કરેલા છે. દરેક વક્તાએ વારા ફરતી ભાષણ આપવાનું છે. જો વક્તા એ પછી તરત જ વક્તા બી ને ભાષણ આપવાનું હોય તો આ 7 વક્તાઓના ભાષણ કુલ કેટલી રીતે ગોઠવી શકાય? આપણી પાસે વ્યક્તિ કેટલી છે? 7. વારા ફરતી ભાષણ આપવા માટે બોલાવાના છે. તો શું થશે? જોજો, પહેલા વક્તા એ પ્રથમ આવે તો બાકીના કેટલા વક્તા વધશે? 6 વક્તા ના ભાષણ ગોઠવવાના પ્રકાર કેટલા વધશે? તો કે એ પછી 6 માંથી કોઈ પણ એક આવે એટલે 6P1. તો હવે શું થશે? વક્તા એ અને બી પછી કેટલા આવશે? તો બીજું વાક્ય, વક્તા એ બી પછી કેટલા વધશે? તો કે બાકીના
पांच वक्ता ना भाषण गोठवाना प्रकार कितना थसे? पांच पी एक पची शू थसे जो ए बी अने पची सी आवी जाए तो वक्ता ए बी सी पची बाकी ना चार वक्ता ना भाषण गोठवाना प्रकार चार पी एक तो सी पची डी लखीए तो वक्ता ए बी सी डी पची कितना वच्चे त्रण बाकी ना त्रण वक्ता ना भाषण गोठवाना प्रकार त्रण पी एक हवे डी पछी ई नो वारो आवे तो वक्ता ए बी सी डी ई पछी बाकी ना बे वक्ता ना भाषण गोठवाना प्रकार टू पी वन અને ઈ પછી એફ નો આવારો આવે તો વક્તા એ બી સી ડી ઈ એફ પછી બાકીના એક વક્તાના ભાષણ ગોઠવવાના પ્રકાર થશે એક પી એક માટે સાત વક્તાના ભાષણ ગોઠવવાના પ્રકાર તો બધા જવાબનો ગુણાકાર 6p1 ગુણ્યા 5p1 ગુણ્યા 4p1 ગુણ્યા 3p1 2p1 અને 1p1 તો હવે આ બધા જવાબનો ગુણાકાર કરીએ તો 6 × 5 × 4 × 3 2 અને 1 એકથી 6 નો ગુણાકાર કરીએ તો જવાબ આવશે 720. તો મિત્રો આજે આપણે ક્રમચયના જે 3 દાખલાનો અભ્યાસ કર્યો છે એ ફરી વખત ગણી લેશો અને સાથે સાથે વિભાગ સી નો દાખલા નંબર 6 એ આપણે સ્વ પ્રયત્ને ગણવાનો રહેશે. આભાર.